વિરમગામ તાલુકા પંચાયતની યોજાયેલ ચૂંટણીમાં પ્રમુખ તરીકે કમરુદ્દીન શિદાણી તથા ઉપપ્રમુખ તરીકે માધવીબેન પટેલ વિજેતા બનતા ભાજપે તેમના બળવાખોર સભ્યોને કારણે તાલુકા પંચાયત ગુમાવવાનો વારો આવ્યો હતો. ભાજપના સભ્ય કમરુદ્દીન શિદાણીએ મેન્ડેટ નહીં મળતા તેઓને ભાજપના અન્ય બળવાખોર સભ્યો તથા કોંગ્રેસ અને અપક્ષ સાથે મળી ઉમેદવારી નોંધાવી હતી, જેમાં તેઓ પ્રમુખ પદે વિજેતા બન્યા હતા. આમ વિરમગામ તાલુકા પંચાયતમાં અપક્ષ પ્રમુખે સત્તા મેળવી હતી. અમે ભારતીય જનતા પાર્ટીના આ 11 માંથી 10 ઉમેદવાર ભારતીય જનતા પાર્ટીના હતા અને એક મારા અંગત સાથી મિત્ર ધ્રુવભાઈ જાદવ. અમે 11 જણ ભારતીય જનતા પાર્ટીના માનવાવાળા જ વ્યક્તિ હતા, પણ સ્થાનિક કાર્યકરોને અદેખાઈના લીધે જે લોકોએ અમારી સાથે આટલા વ્યક્તિ આટલા સભ્યો હાજર હતા તેમ છતાં અમારા ઉપર અન્યાય કર્યો એના અનુસંધાનમાં અમને બતાવવા ખાતર બતાવ્યું છે કે તમે તમારું પૂરું કર્યું છે પણ ભારતીય જનતા પાર્ટીનું પૂરું નથી કરવાનું. અમે ભારતીય જનતા પાર્ટીના 1985થી કાર્યકર છીએ અને અમારા હસ્તકમાં ઘણી ચૂંટણીઓ જતી રહી. અમે 3-3 ચૂંટણીઓ ભારતીય જનતા પાર્ટીના સિમ્બોલ ઉપર જીતેલા છીએ અને અહીંનો પાયો નાખવામાં અમારા અને અમારા વડવાઓનો હિસ્સો છે. તેમ છતાં આજકાલના આવેલા લોકો જો અમારો નાશ કરવામાં એ તૈયાર થતા હોય તો અમે એવું ક્યારેય સહન કરી શકવાના નથી. અમે ભારતીય જનતા પાર્ટીના હિતને જ ચાવવાવાળી વ્યક્તિ છે અને ભારતનું ભાજપનું હિત ચાહીએ છીએ, જેથી કરીને ભાજપનું નુકસાન ના થાય એના ખાતર અમે આ પગલું ભરેલું છે. અમે કોઈ ભાજપનું ગુરુ કરેલું નથી, પણ અમે જો તૈયાર ના થયા હોત તો ભાજપનું ગુરુ થવાની પૂરી શક્યતા હતી, જેના લીધે અમે અમારા સ્થાનિક નેતાઓને એવું કહેવી છીએ કે જે બગાયતી લોકો આવ્યા હોય ને એમને સહકાર ના અપાય, જેને પાયાથી પરછેવો પાડી પાડી અને આ આખો સ્તંભ ઊભો કરી અને બિલ્ડિંગ બનાવ્યો ને એ લોકોને સહકાર આપવો જોઈએ, જેથી કરીને સબ બધાય સબકા સાથ સબકા વિકાસની આ ગાથા ચાલુ રહે. આ વિકાસના કામો હજી બાકી છે, કેવું રહેશે? સ્થાનિક તાલુકા પંચાયતમાં અમે ગયા 2.5 વર્ષમાં અમે પ્રમુખ સ્થાને હતા જ તે અને બને એટલા બધા વિકાસના કામો અમે કરેલા જ છે અને જે બાકી હશે એ ભારતીય જનતા પાર્ટીના સહકારથીને જ અમે કરવાના છીએ અને જે વિકાસ થવાનો છે એ ભારતીય જનતા પાર્ટીના સહકારથી જ થવાનો છે.